વરસાદી પાણીનો સંગ્રહ વરસાદી પાણીનો સંગ્રહ કરવો શા માટે જરૂરી છે વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને સંગ્રહિત પાણીનો ઉપયોગ કરવો એ પાણીની ઉપલબ્ધતામાં વધારો કરવાનો એક સારો ઉપાય છે આપણને ખ્યાલ છે કે આપણા દેશની અંદર માત્ર ચોમાસાના ચાર મહિના અને એમાં પણ અમુક દિવસો દરમિયાન જ વરસાદ પડતો હોય છે તો આ એટલું જ પાણી આખા વર્ષ માટે પૂરતું રહેતું નથી કારણ કે વરસાદનું પાણી સીધું વહી નદીઓ દ્વારા દરિયામાં ભરી જતું હોય છે તો જે ઉપાયથી વરસાદના પાણીને એકત્રિત કરવામાં આવે છે તેને વરસાદી પાણીનો સંગ્રહ કહે છે આપણને એવો પ્રશ્ન થાય છે કે શહેરો ગામડાઓ ખેતરો જંગલો કે રસ્તાઓમાં પડતું વરસાદનું પાણી ક્યાં જતું હશે અને આ પાણી છે એનો સંગ્રહ કરવો શા માટે જરૂરી છે આપણે સરળતાથી એવું કહી શકીએ કે આ બધું પાણી સરોવરોમાં એકત્રિત થાય અથવા તો નદીઓમાં વહી અને ડેમની અંદર સંગ્રહિત થતું હોય છે આપણા દેશની ઘણી નદીઓમાં નાના અને મોટા ચેક ડેમ અને મોટા ડેમનું બાંધકામ કરવામાં આવ્યું છે જે નદીઓમાં વહેતા પાણીને અવરોધી અને આ ડેમની અંદર સંગ્રહિત કરી અને આ પાણીને આપણે વર્ષ દરમિયાન ખેતી માટે તેમજ પીવાના પાણી માટે અને ઉદ્યોગો માટે આ પાણીને આપણે ઉપલબ્ધ કરી શકીએ છીએ અહીંયા તમે ચિત્રમાં વરસાદી પાણીના સંગ્રહ માટેનું સરોવર અને નદી જોઈ શકો છો આપણે વરસાદી પાણીના સંગ્રહની બે રીતો વિશે જાણવાનું છે જેમાંની પહેલી રીત છે છત પર પડતા વરસાદી પાણીનો સંગ્રહ કરવો આ રીતમાં ચિત્રમાં જોઈ શકો છો એ મુજબ મકાનોના છત પર પડતા વરસાદી પાણીને પાઇપ દ્વારા ઘરની નજીક આવેલી સંગ્રહણ ટેન્કની અંદર એટલે કે સંપમાં ઉતારવામાં આવે છે આ પાણીમાં રહેલા ઘન કચરાને અથવા તો માટીના કણોને ગાળણની ક્રિયાથી દૂર કરવામાં આવે છે ત્યારબાદ આ પાણીનો આપણે સીધો ઉપયોગ પણ કરી શકીએ છીએ ઘણી વખત વધુ પડતો વરસાદ થવાના કારણે પાઇપ દ્વારા વધારાના પાણીને ઘરની નજીક એક ઊંડો ખાડો બનાવી અને તેની અંદર આ પાણીને સીધું ઉતારી દેવામાં આવે છે અને જેના કારણે આ પાણી છે જમીનમાં ઉતરે છે અને એ જમીનમાં ઉતરેલું પાણી ફરી પાછું ભૂગર્ભ જળ બની અને આપણને પુનઃ પ્રાપ્ત છે દરમિયાન થતું રહેતું હોય છે આ ઉપરાંત આપણા દેશમાં ઘણા ખેતરોની બાજુમાં ખેત તલાવડી બનાવીને પણ પાણીને ભૂગર્ભમાં ઉતારી શકાય છે વરસાદી પાણીના સંગ્રહની અન્ય રીતો ઘરની નજીક સંપ અને પાણીના ટાંકા રાખી અને પણ એનો સંગ્રહ કરી શકાય છે વરસાદી પાણીના સંગ્રહની બીજી રીત છે રસ્તા પરના વરસાદી પાણીનો સંગ્રહ તમને ખ્યાલ છે કે વરસાદ પડતાની સાથે મોટા શહેરોની અંદર ગામડાઓમાં શહેરીઓમાં પાણી છે એ ભરાઈ જતું હોય છે આ ભરાયેલા પાણીનો નિકાલ કરવો પણ ઘણી વખત મુશ્કેલ થતો હોય છે તો એના ઉપાય માટે અહીંયા એક રીત દર્શાવવામાં આવી છે કે રસ્તાની નજીક એક નાળું બનાવવામાં આવે અને નાળામાં વચ્ચે એક જાળી મૂકી અને ઘન કચરો માટીને દૂર કરવામાં આવે કે જેથી સંગ્રહણ ટેન્કની અંદર આવો કચરો છે જઈ શકતો નથી અને આ પાણી છે એ સીધું જ રિચાર્જ કૂવો એટલે કે સંગ્રહણ ટેન્ક હોય એની અંદર સીધું જ ઉતારી દેવામાં આવે છે અને આ પાણી છે આપણને ફરી પાછું ભૂગર્ભ જળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે આથી આ રીત અપનાવવાથી શહેરોમાં રસ્તા પર ભરાયેલા પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે છે અને ફરી પાછો આપણને ભૂગર્ભ જળ છે એ પ્રાપ્ત થઈ શકે છે આપણા દેશના ઘણા શહેરોની અંદર આ રીત હાલમાં અપનાવવામાં આવેલી છે અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે આપણે અગાઉ જોઈ એ પ્રમાણે જ અહીંયા એક વ્યવસ્થા છે એ કરેલી છે અને જેના કારણે રસ્તા પરના પાણીનો નિકાલ પણ થઈ શકે છે અને આ પાણી છે એ ભૂગર્ભમાં સંગ્રહિત પણ થઈ શકે છે આથી જ વરસાદ એ સજીવોના જીવનનો આધારસ્તંભ છે અને આપણને મળતાં પાણીને સાચવવું ખૂબ જ જરૂરી છે